वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज श्री स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। वाला भक्तों श्री हरिचरित्रामृत सागर ग्रंथ पूर 10 अने तरंग 9 नी कथा चाले छे। सद्गुरु मुक्तानंद स्वामी दादा खाचर ने आ लीलाओ संभळावे छे महाराज नी कथा अने सद्गुरु आधारानंद स्वामी ए ग्रंथ नी कथा ने लखी रह्या छे। महाराज करियाणा पधार्या छे त्याना ओढ़ा खाचर वगैरह पांच भाईओ महाराज ने अत्यंत भाव थी चतुराईपूर्वक तकनी सेवा करे छे। महाराज जम्या पछी थोड़ी वार पोढ़िया छे संतोए कीर्तन भक्ति करी महाराज नी साथे बैठा पछी संतो ध्यान में हता। महाराज जाग्या पछी महाराज कीधुं हवे स्नान करवा जाइए। बधाए वाजते गाजते पूरथी बार जे काळुभार नदी वहे छे त्यां આવીને महाराज ઘણીવાર સુધી સ્નાન લીલા કરી સંતો ભક્તો સાથે કીર્તન ગાતા ગાતા એવામાં ખંભાળાના દરબાર મોકા ખાચર અને માણસિયા ખાચરે આવીને અપાર દંડવત કરીને મહારાજને વિનંતી કરી, મહારાજ અમારે ત્યાં આ વખતે તો તમારે આવવાનું જ છે, નગરજનો પણ આપના દર્શનની ઈચ્છા રાખે છે। ત્યારે મહારાજે કીધું એકવાર શું અમે તો વારંવાર તમારે ત્યાં આવીશું સત્સંગમાં। અમારે મહારાજ કે દેહ રહે ત્યાં સુધી સત્સંગમાં ગામોગામ ફરવું એ જ અમારો ઉદ્દેશ છે। મહારાજ કે દેહ છૂટ્યા પછી પણ અમારે સત્સંગમાં જ ફરવું છે। ત્યાર પછી મહારાજે વાત કરી, મહારાજ કે ગોલોક વૈકુંઠ ધામને પણ અમે સત્સંગના સમાન માનતા નથી, એવું અમને સત્સંગમાં હેત છે। મોટા મોટા ઋષિમુનિઓ બ્રહ્માદિક દેવતાઓ પણ સત્સંગ કરવાની મનમાં ઈચ્છા રાખે છે। બધાએ સુખ મળવા સહેલા છે પણ સત્સંગ મળવો દુર્લભ છે, અને એવા ભક્ત એવું જેને તાન છે એવા ભક્તોનો સમાગમ મળવો એ પણ દુર્લભ છે। છેલ્લે મહારાજે કીધું કે દુર્લભ એવા સંતોનો અને હરિભક્તોનો સમાગમ જ્યાં સુધી રહે ત્યાં સુધી અમે અમારા મનમાં એવું માનીએ છીએ કે તે જ સત્સંગ સત્ય છે, તે વિના બીજું બધું વ્યર્થ છે। શ્રીહરિએ ત્યાં એટલી વાત કરી જેનું જેવું પોતાનું વર્તન રહ્યું હતું તે પ્રમાણે શ્રીહરિ વાત કરતા હતા, અને હરિભક્તોના વર્તનને પણ પોતાના જેવું કરાવવા ચાહતા હતા। મહારાજનો આ જે આગળ વાત કરી એ બધું ભગવાન એવો મહિમા સમજતા હતા, સત્સંગનો એવા ભક્તોની દુર્લભતા ભગવાન સમજતા હતા, અને મહારાજનું જેવું તાન હતું એવું જ મહારાજ એવા ભક્તો સંતોનું પણ એવું તાન કરવા ઈચ્છતા હતા। એના ઉપર આપણે વાત કરી હતી મહારાજે મધ્યના 45માં જે કીધું કે તમે સર્વે અમારા કહેવાઓ છો તો અમારે તમારે વિશે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી। હવે આગળ મહારાજ જે કહે છે 18મી કડીથી, કોઈ સંત કે હરિભક્ત જ્યારે પ્રેમથી ભગવાનની કથા કે કીર્તન કરતા હોય
ત્યારે તેને સાંભળીને શ્રી હરિ કહેતા કે આવા શબ્દો મને ખૂબ જ ગમે છે. કોઈ સંતો કે ભક્તો ભગવાનની આગળ કીર્તન ગાતા હોય કે કોઈ કથા વાંચતા હોય, કથા કરતા હોય, ત્યારે મહારાજને સાંભળીને મહારાજ કે આવા શબ્દો અમને ખૂબ ગમે છે, અને મહારાજનો એના ઉપર બહુ રાજીપો થતો. કોઈ ભાવથી ભગવાનની આગળ કીર્તન ગાતા હોય, કોઈ ભગવાનની કથા પ્રેમથી કરતા હોય, મહારાજ આગળ કહે છે કથા કીર્તન કરે જ્યાં લગહી ચોટી જાવત ચિત ત્યાં લગહી. કથા કીર્તન કરે જ્યાં લગહી ચોટી જાવત ચિત ત્યાં લગહી. દીવાના મન હોઈ જાવત તામે હરિ વિન કછુ ન સંભારત યામે. દીવાના મન હોઈ જાવત તામે હરિ વિન કછુ ન સંભારત યામે. કથા કીર્તન કરે જ્યાં લગહી ચોટી જાવત ચિત ત્યાં લગહી. મહારાજ કે જ્યાં સુધી ભગવાનની કથા અને કીર્તન થતા હોય છે ત્યાં સુધી અમારું ચિત્ત તેમાં ચોંટી જાય છે, અમારું મન તેમાં દીવાનું થઈ જાય છે, તેમાં ભગવાન સિવાય બીજું કંઈ સાંભળતું જ નથી. મહારાજ ભગવાન છે, પણ ભગવાન પોતાનું વૃત્તાંત કહે છે, પણ એના દ્વારા મને તમને ભગવાન શીખ આપે છે, ઉપદેશ આપે છે કે આપણને પણ ભગવાનના કથા કીર્તનમાં આપણને કેવું તાન હોવું જોઈએ, કેવી લગ્ની હોવી જોઈએ. ઘણીવાર કીર્તન ભક્તિ એટલે કે એ તો થાય છે, શરૂઆતમાં હોય એટલે કરે, પૂરી થાય પછી આપણે સભામાં બેસીશું. ઘણીવાર ફ્રી જ હોઈએ, પણ બીજા આમ વાતચીત કરતા હોય કે બીજું હજી કીર્તન ભક્તિ સ્ટાર્ટ થઈ છે એટલે પૂરું થાય પછી સભા સ્ટાર્ટ થાય પછી જઈશું, પણ કીર્તન ભક્તિને ઘણીવાર ગૌણ સમજી લઈએ. પણ કીર્તન ભક્તિ પણ ભગવાન કહે છે કે જ્યાં સુધી ભગવાનની કથા અને કીર્તન થતા હોય છે ત્યાં સુધી અમારું ચિત્ત તેમાં ચોંટી જાય છે અને અમારું મન તેમાં દીવાનું થઈ જાય છે. મહારાજ કે અને ભગવાનના કથા અને કીર્તન એ બંને એવા માધ્યમ છે કે જે ભગવાનમાં આપણને જોડી દે છે, સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે કથા માટે પણ અને કીર્તન માટે પણ. મહારાજ વચનાવૃતમાં કે આવું જ્યારે વાતો થાય ત્યારે જેવું મન નિર્વશય થતું હશે એવું તો ચાંદ્રાણાદિ વ્રતે કરીને માળા ફેરવીએ કે ધ્યાન કરીને પણ નહીં થતું હોય. અને ભગવાન આગળ પ્રેમથી કીર્તનોનું જ્યારે ગાન થાય, ભગવાનની આગળ કીર્તનો જ્યારે ગાતા હોય અને એ કીર્તનોના શબ્દોના ભાવ સાથે આપણે જો કીર્તન ગાઈએ અથવા તો એ શબ્દોના ભાવ સાથે આપણે કીર્તન સાંભળીએ તો આપણને ભગવાનમાં આપોઆપ ભેદ થઈ જાય. પણ ખાલી તાલ સાથે અને શબ્દો એમને આપણે એમને સાંભળતા હોય લયમાં તાલમાં મસ્ત હોઈએ તો આપણને ઘણીવાર એ તાલને એનો રાગ જ ગમતો હોય, પણ શબ્દોના ભાવને આપણે ના પકડ્યો હોય, શબ્દો શું કહે છે અને શબ્દોના અર્થ સાથે આપણને શબ્દોમાં જેવું મહારાજના સ્વરૂપનું વર્ણન હોય, શબ્દોમાં જેવું ભગવાનની દયાળુતાનું વર્ણન હોય, શબ્દોમાં જેવું ભગવાન આગળ દાસપણાનું વર્ણન હોય, શરણાગતિના પદો હોય, વિનયના પદો હોય, તો એ ભાવ સાથે આપણે પણ ભાવ મેળવીને મુક્તાનંદ સ્વામી મહારાજ આગળ, પ્રેમાનંદ સ્વામી મહારાજ આગળ જે ભાવોથી ગાય છે એમાંથી કિંચિત પણ આપણે જો થોડોક પણ અનુભવ એમાંથી કરીએ, 5%, 2%, 1%, તો એ આપણને અહોભાવ થઈ જતો હોય તો એ સંતો મહારાજને આગળ ગાતા હશે ત્યારે એમને કેવા ભાવથી ગાતા હશે. મહારાજ પણ આપણે ચેષ્ટામાં નિત્ય ગાઈએ છીએ, મહારાજને આગળ જ્યારે સંતો કીર્તન ભક્તિ કરતા હોય ત્યારે મહારાજ પણ જોડે જોડે સંતોની સાથે તાળીઓ વગાડીને કીર્તનો ગાતા. સંતો કીર્તન ભક્તિ કરતા હોય મહારાજ ચપટી વગાડતા વગાડતા સંતોના તાલ સાથે તાલ આપતા. મહારાજના વર્ણનમાં પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, આગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે કરતા હોય બહુ નામી ખસ્તા આવે રે પ્રેમાનંદના સ્વામી. પોતાની આગળ
સંતો કીર્તન ભક્તિ કરતા હોય કે કથા વાર્તાનું વાંચન થતું હોય તો ભગવાન પણ એમાં આમ ખસતા ખસતા હોય નજીક આવી જાય. સંતોની આગળ આમ ઢોલિયામાં આમ દૂર બેઠા હોય પણ સંતો આગળ ગાતા હોય તો મહારાજ ધીરે ધીરે હાવ આગળ આવી જાય. સંતો કીર્તન ગાતા હોય ત્યાં, અથવા તો કોઈ કથા વાંચતું હોય તોય મહારાજની આમ કથામાં એટલી રૂચિ કે ભગવાન આમ કદાચ બેઠા હોય તોય બધું છોડીને આમ નજીક કથા સાંભળવા માટે આમ સરવા થઈ જાય, કાન નજીક આવતા રહે. ભગવાનનો એક પણ એવો દિવસ નથી હોતો કે ભગવાનને કથા વિના, મહારાજ ભગવાન પોતે ભગવાન હતા, એને તો કથા કરવા સાંભળવાની એને કોઈ જરૂર નથી, પણ તોય ભગવાનને પોતે પણ એના જીવનમાં એક પણ દિવસ ભગવાનનો એવો નથી ગયો કે જેણે કથા કરી સાંભળી ના હોય. પ્રાગજી પુરાણી કે એમની પાસે મહારાજ નિત્ય પુરાણો શાસ્ત્રો એની કથા વંચાવતા, નિત્યાનંદ સ્વામી શુકાનંદ સ્વામી આ સંતો પાસે મહારાજ નિત્ય કથાનું વાંચન કરાવતા, મહારાજ પોતે સાંભળતા, પછી એના ઉપર કંઈક બોલવું ઘટે કેવું ઘટે તે સંતો ભક્તોને મહારાજ કહેતા. પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વગેરે કીર્તનો ગાતા હોય તો મહારાજ દોડીને જતા ત્યાં સાંભળવા માટે, ત્યાં પહોંચી જતા મહારાજ. હવે ભગવાન તો ભગવાન છે, પણ જ્યારે પ્રેમી ભક્ત ભગવાનને પોકારે છે ત્યારે ભગવાન એના સુધી સામે ચાલીને ત્યાં પહોંચે છે. એટલે તો કીધું ભગવાન જ્યાં પ્રેમી ભક્તો ભેગા થઈને ભગવાનનું આરાધન કરે છે, ગાન કરે છે, ભગવાનને પોકારે છે, ત્યાં ભગવાન સામેથી આવી નિવાસ કરે. એટલે મને ને તમને પણ ભગવાન પોતાના જીવન દ્વારા પ્રેરણા આપે છે કે ભગવાનના કથા કીર્તન એ આપણે હાવ સામાન્ય ક્યારેય ન લેવા, એને અહોભાવથી મહિમાથી શ્રદ્ધાથી જે કામ, હવે ઘણીવાર આપણે કીર્તન ભક્તિમાં બેસીએ અડધો કલાક તો બેસીએ તો બેસવાનું જ છે, ચેષ્ટા કરીએ છીએ તો બેસવાનું જ છે, આપણો ટાઈમ તો ત્યાં જ સ્પેન્ડ કરવાનો, પણ આપણે જો એમાં ભાવ સાથે ભળીએ તો આપણને કર્યાનો એનો સુખદ અનુભવ થાય, એ કર્યાનું આપણને સુખ આવે. ચેષ્ટાના પદો આપણે નિત્ય ગાતા જ હોઈએ નિયમથી, પણ એમાં જે પદની અંદર કરેલા વર્ણનના ભાવ સાથે આપણે ગાઈએ તો ચેષ્ટા કર્યાથી આખા દિવસનો થાક ઉતરી જાય ને ભગવાનમાં જોડાયાનો આનંદ, આખો અલૌકિક અનુભવ, સુખની અનુભૂતિ થાય જીવમાં. પણ ગાવાનો નિયમ છે ને, આપણે ગાઈ લીધી આરતી સ્તુતિ કરીએ તો આરતીના કોઈ શબ્દોના ભાવના ખ્યાલ હોય એમનામ જ ગાઈએ છીએ તો ગાઈ લીધી. પણ એમાં મુક્તાનંદ સ્વામી મહારાજના જે વર્ણન મહિમાનું વર્ણન કર્યું છે એના શબ્દોના ભાવ સાથે ગાઈએ તો આપણને અહોભાવ થઈ જાય. એટલે મહારાજ પોતે પણ જ્યારે સંતો ભક્તો કીર્તન ગાતા હોય તો ભગવાન પણ પોતાનું ભગવાનપણું ભૂલી જઈને, મહારાજ કે કીર્તન થતા હોય ત્યાં સુધી અમારું ચિત્ત એમાં ચોંટી જાય, કથા કીર્તન થતા હોય ત્યાંથી ભગવાનને બીજું બધું કામ ભૂલાઈ જાય અને કથામાં જ ચિત્ત ચોંટી જાય, કીર્તનમાં ચિત્ત ચોંટી જાય. કોઈ ગાતું હોય તોય અમારું મન એમાં મહારાજ કે દીવાનું થઈ જાય છે. મહારાજ અંત્યના 13મા વચનાવૃતમાં પણ મહારાજ એ જ વાત કરી, મહારાજ કે ભગવાનના કથા કીર્તનાદિ કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે જાણીએ દીવાના થઈ જવાશે, મસ્તાઈ ચડી જાય. મહારાજ દીવાના શબ્દનો અર્થ કેવો છે, એનો શાબ્દિક અર્થ કે આવું ગાંડા થઈ જવાય, પાગલ થઈ જવાય, જેમ જેને કોઈ ભાન ના રહે કે અત્યારે શું કરવું શું ના કરવું એનું ભાન ભૂલી જાય એ દીવાના થઈ જાય. ને મહારાજ કે ભગવાનના કથા કીર્તન કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જાણીએ દીવાના થઈ જવાશે, દીવાના થઈ જવાશે. અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે. વિવેક રાખીએ છીએ તોય મહારાજ તાળી વજાડી વજાડીને ગાતા, સંતો ગાતા હોય તો નજીક આવી જતા, તોય આટલું તો વિવેક તોય નહોતો રહેતો ભગવાન દીવાના થઈ જતા તો. અને મહારાજ કે જે કંઈ વિવેક રાખીએ છીએ તો ભક્તજનના સમાસને અર્થે, નહીં તરમ થાય કે ભગવાન શું કરે છે, એમ ભગવાન તો નાચવા કૂદવા માંડે સંતો ભક્તો કીર્તનો ગાતા હોય તો. પણ તોય મહારાજ કે જેટલો કંઈ વિવેક રાખીએ છીએ ભક્તજનના સમાસને અર્થ રહે છે, પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે અને ઉપરથી તો લોકને મળતો વ્યવહાર મહારાજ કે રાખીએ છીએ. બાકી ભગવાનના કીર્તન ને કથા થતી હોય તો આમ દીવાનાને ગાંડ પણ આવી જાય, ભગવાનને નાચવા કૂદવા લાગે, કારણ કે એમાં મહારાજનું અહોભાવનું વર્ણન હોય, મહારાજની મૂર્તિનું વર્ણન હોય, એને અનુભવીને હૃદયમાં અહોભાવ થઈ જાય એટલે બધું દેહભાન ભૂલીને નાચે. મીરાબાઈ શું કરતા, બધું ભૂલીને નાચતા, લોકો જે બોલે તે, પોતે રાણી હતા તોય બજારમાં ફરતા ફરતા કીર્તનો ગાતા, નરસિંહ મહેતા ગાતા, પ્રેમાનંદ સ્વામી મહારાજને સંભાળીને ગાતા, તેમને કોઈ લોકને રીઝવવા માટે નહોતા ગાતા, તો મહારાજની મસ્તીથી ગાતા. ગ્વાલિયરના ગવૈયાઓ આવ્યા
મહારાજનું સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણના સંતો બહુ કહેવાય છે તો એમની પરીક્ષા કરીએ જઈએ. એમણે પોતે પદો ગાયા. પછી કીધું તમારા કોઈ સંતોને ગવડાવો. બપોરનો સમય મહારાજે પ્રેમાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે ગાવણું કરો, ગાન કરો. સ્વામી કીધું મહારાજ શું ગાઈએ? મહારાજ કે કોઈ પ્રભાતી ગાઓ, ભૈરવ રાગ ગાઓ. પેલા લોકો જે બેઠા હતા ગ્વાલિયરના ગવૈયા હોય કે કાં તો ગવનાર, શું ગાવું, ક્યારે શું ગાવું એ અમને ખબર નથી તો શું ગાશે? બપોરના સમયે તો કંઈ ભૈરવ રાગ ગવાતો હોય તો સવારનો રાગ છે. પણ પ્રેમાનંદ સ્વામીને તો કંઈ પેલા લોકોને સંભળાવવાનું નહોતું, એ લોકો રીજે કે ખીજ એને કોઈ એને મતલબ નહોતો, એ તો મહારાજને રાજી કરવાના હતા. મહારાજને રાજી કરીને સ્વામીએ તો ભૈરવ રાગ ગાવાનું ચાલુ કર્યું તો એકદમ સવારનું વાતાવરણ આખું ખડું થઈ ગયું. મંદ શીતળ પવન, પંખીઓના કલરવ, આ બધું જોઈને પેલા ગવૈયાઓ પણ આશ્ચર્યચકિત પામી ગયા કે ઓહો, આવું તો આપણે પણ ધાર્યું નહોતું, અનુભવ્યું, ક્યારેય સાંભળ્યું પણ નથી. એવું તો આ સંતોની અંદર કીર્તન ભક્તિજન કહેતા એ બધા સંતો મહારાજની અંદર મસ્ત થઈને ગાતા હતા. અને મહારાજ પણ એ સંતોની ગાન વિદ્યા સાંભળીને ભગવાન પણ દીવાના થઈ જતા. એટલે મહારાજ પોતાના વૃત્તાંત દ્વારા મને તમને એ ઉપદેશ આપે છે કે આપણે પણ ભગવાનની આગળ ક્યારેક કીર્તનો ગાઈએ, સભામાં બેઠા હોય, કીર્તનોનું શ્રવણ કરતા હોય તો એના તાલ સાથે જો ગાઈએ તો આપણને પણ એનું કંઈક સુખ અનુભવાય, નહીંતર તો આમ પૂરું થઈ ગયું જતા રહ્યા એવું લાગે. આગળ મહારાજ કહે છે હરિ કી સ્મૃતિ કરાવે જે હી શ્રી હરિ સતસંગ કહત તે હી. હરિ કી સ્મૃતિ કરાવે જે હી શ્રી હરિ સતસંગ કહત તે હી. હરિ કી સ્મૃતિ ન કરાવે જે હો કુસંગ તિન કો કહત હે તે હો. કુસંગ તિન કો કહત હે તે હો. મહારાજ કે જે હરિ કી સ્મૃતિ કરાવે જે હિ શ્રી હરિ સત્સંગ કહત તે હિ, જે ભગવાનનું સ્મરણ કરાવી દે એને શ્રી હરિ સત્સંગ કહેતા, અને જે ભગવાનની સ્મૃતિ ન કરાવે તેને કુસંગ કહેતા. સત્સંગ ને કુસંગની મહારાજ આ વ્યાખ્યા કરે છે. જેના સંગમાં રહેવાથી, જેના સામીપ્યમાં રહેવાથી, જેની વાત સાંભળવાથી, જેના દર્શન કરવાથી, જેના સહવાસે કરીને આપણને ભગવાનનું સ્મરણ થઈ આવે, આપણને જગત ગૌણ થઈ જાય અને ભગવાનનું ભજન કરવાની, ભગવાનમાં જોડાવાની ઈચ્છા જાગે, ભગવાનની સ્મૃતિ થવા લાગે, એ જ મહારાજ કે સત્સંગ છે. અને જેના સામીપ્યમાં, જે વાતાવરણમાં, જેના સંગે રહેવાથી ભગવાન ભૂલાઈને જગત જ પ્રધાન થાય, એ બધુંય મહારાજ કે કુસંગ છે. એટલે આપણે પણ આપણા જીવ, આપણા પ્રેક્ટિકલ અનુભવથી અને અનુભવીને એને એ પ્રમાણે કરવા પ્રયત્ન કરવો કે જેનાથી ભગવાનનું સ્મરણ વધે, એનો સમાગમ, એનો સત્સંગ એ વિશેષ કરવું, અને જે વાતાવરણમાં, જેના સંગમાં રહેવાથી આપણને ભગવાન ભૂલાય અને જગત પ્રધાન થાય એનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો. એ આપણે બધાએ મુમુક્ષુ આપણી રીતે જ આપણે અનુભવીને આપણે એ પ્રમાણે કરવું ઘટે, જેને પણ પોતાનું કલ્યાણ આત્યંતિક કરવું છે એના માટે. પણ પછી ઘણીવાર તો કેવું થાય, સત્સંગની અંદર આપણે બધાએ હોઈએ, આપણું જેવું અંગ હોય એવાની સાથે આપણને મિત્રતા થાય, જેને જગત પ્રધાન હોય તો એ બધા એવી વાતો, જગતની વાતો કરવાવાળા બધા ભેગા થઈ જાય, જેને ખાવાની રુચિ વધારે હોય તો એવી વાતો કરનારા, જેને જેવા અંગ એવા એવા બધા ભેગા થઈ જાય. પણ આપણને મુમુક્ષુતા હોય, આપણને એમ હોય કે મારે ભલે મારી અત્યારે એવી સ્થિતિ નથી પણ મારે ભગવાનને મોટાને રાજી થાય એવા થવું છે, એવું કરવું છે સાધન, તો એવા જે ઉત્કૃષ્ટ સંતો ભોગતો હોય એનો સમાગમ કરવો ઘટે, એની પાસે જઈને એની વાતો સાંભળવી ઘટે, કે એમ કરવું ઘટે, તો આપણે પણ એક દિવસ એવા થવાશે. પણ પછી હલકા અંગવાળા ભક્તોની જોડ સાથે, આ એવું નથી કે કોઈ નાના છે એવું, પણ આપણને ખ્યાલ હોય કે આ ઉત્કૃષ્ટ છે તો એનો સમાગમ આપણે વિશેષ કરીએ તો આપણે ઉત્કૃષ્ટ થઈ શકીએ. બાકી સત્સંગમાં તો બધી જ પ્રકારના ભક્તો હોવાના, બધી જ પ્રકારના હોય. ગુણાતીતાન સ્વામી કે સત્સંગી હોય એ જ ભગવાન ભૂલાડે તો બીજાની તો શું વાત. એટલે સંગ પણ એ રીતે આપણે, કારણ કે ઘણી આપણને એ કંઈ ના કહેતો કે તમે આવો મારી પાસે, પણ આપણે ત્યાં
વિશેષ જતા હોય કે આપણને પાછું રુચિ હોય ને આપણને ગમતું હોય એટલે બીજું કંઈ ના હોય, પણ આપણે ઓળખી રાખવું ઘટે કે આપણને ભગવાનમાં ક્યાં જવાથી વધારે ભગવાનમાં જોડાવાય છે, ભગવાનનું સુખ વિશેષ આવે છે, તો એવા વાતાવરણ એવા સમાગમનો આપણે વિશેષ લાભ લેવો ઘટે. સંત અને હરિભક્ત થઈને જેટલી ક્ષણ ભગવાનને લગારેક પણ ભૂલી જાય છે તેટલો સમય કુસંગ થયો છે એમ જાણવું અને એ રીતે હરિભક્તને ઓળખવા અર્થાત એક ક્ષણ પણ ભગવાનને ન ભૂલવા એ જ ભક્તનું ભક્તપણું છે. લો મહારાજ બહુ મોટી વાત કરે છે આપણના માટે. મહારાજ કે સંત અને હરિભક્ત બધાય માટે, મારા તમારા આપણા બધાય માટે, થઈને જેટલી ક્ષણ ભગવાનને લગારેક પણ ભૂલી જાય છે તેટલો સમય કુસંગ થયો છે. લગારેક પણ અહીંયા મહારાજ વાત કરે, જેટલી ક્ષણ ભગવાનને લગારેક પણ ભૂલી જાય છે તેટલો સમય કુસંગ થયો. જેટલા ભગવાન ભૂલાય એટલો જ મહારાજ કે કુસંગ છે, એવું આપણે આપણી રીતે સમજી રાખવું પડે. આપણે આપણા આત્માને દરરોજ એનાલિસિસ કરીને પૂછવું પડે કે આખા દિવસમાં ભગવાન કેટલી વાર સાંભળ્યા, ભગવાન સામે બેઠા હોય, પૂજામાં બેઠા હોય ત્યારે આપણે ભગવાનમાં કેટલા રહ્યા, સત્સંગમાં બેઠા હોય, ધૂન કીર્તન કથાઓ કથામાં બેઠા હોય ત્યારે આપણું મન એ ભગવાનમાં કથામાં કેટલું રહ્યું, એમાંય નથી રહેતું તો બીજી બધી બાબતમાં તો એનાથી અઘરું છે. કારણ કે મહારાજ વચનાવતમાં કહે કે દરેક ક્રિયામાં જો ભગવાનની સ્મૃતિ રાખવાનો અભ્યાસ રાખે તો જ્યારે ભગવાનના ભજન કથા ધૂન કે પૂજામાં બેસે ત્યારે મનની વૃત્તિ ભગવાનમાં રહે, પણ બીજી ક્રિયામાં જ ભગવાનને ભૂલ્યા હોય ને પછી ભજનમાં બેસે તો એ પેલું જ સાંભળે. એટલે આપણે તો જે તે ક્રિયા કરતા હોઈએ પણ આપણનામાં સત્સંગ ભગવાનનું પ્રધાનપણું આપણામાં હોવું જોઈએ કે મારે ભગવાનને વિશેષ સંભાળવા છે, ભગવાનના ગમતામાં વિશેષ વર્તવું છે. એટલા માટે તો અત્યારના જે આપણા સાધનો છે, જે કંઈ ટેકનોલોજીનો આપણે ઉપયોગ ભગવાન પરાયણ જોડાવા માટે વિશેષ કરવો ઘટે મારે ને તમારે, એનો ઉપયોગ જેટલો વિવેકપૂર્વક એ માર્ગે કરીએ તો આપણને સહાયરૂપ થાય આપણને ભગવાનમાં સ્મૃતિ રાખવા. અખંડ ધૂનના મંત્ર મશીનો હોય, આપણા ઘરમાં અખંડ ધીરે 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 વાગતા હોય તો આપણને આમ ભૂલાયું હોય તો એ સાંભળીને તરત સ્મૃતિ રહે, થોડી એ શબ્દો આપણા કાનમાં પડે તો એ આપણી બુદ્ધિ પવિત્ર થાય, પાવન થાય મહારાજના મંત્રો સાંભળીને, એની ઇફેક્ટ તો છે. ઘરમાં મહારાજના સ્વરૂપો હોય એના આપણે દર્શન કરીએ, મોબાઈલમાં આપણા મહારાજને મોટા સત્પુરુષોના વોલપેપર પર રાખેલા હોય, કોમ્પ્યુટર સ્ક્રીનમાં હોય તો આપણને આમ એ બાને મહારાજને મોટાના જેનું જેવું જ્યાં જે દ્રષ્ટિ જાય એવા વિચારો અને એવા જેવા વિચારો એવી ક્રિયાઓ થાય. ઘરમાં આપણે સૂત્રો આપણા મંદિરમાંથી સૂત્રો આપણે બધા સદગુરુ સંતોના વચનામૃતોના નિષ્કુળાંત કાવ્યની કડીઓ એ બધી આપણા ઘરમાં લાગેલી હોય તો એ આપણે વાંચીએ સાંભળીએ, એના ઉપર ક્યારેક વિચાર કરીએ, બેઠા હોય સોફામાં એના ઉપર નજર પડી તો એના ઉપર વિચાર કરીએ, એ બધી વસ્તુ આપણને. પછી આપણે જમતી વખતે પણ ભગવાનનું સ્મરણ કરીએ છીએ, શ્લોકો ગાન કરીએ છીએ, કડીઓનું ગાન કરીએ છીએ. શા માટે? કે જેટલી સ્મૃતિ ભૂલાય અથવા તો કોઈ ભગવાનના ભક્ત આપણે જમતા હોય ને કોઈ કડી ગાય એટલે આપણને તરત એમાં સ્મૃતિ થઈ જાય. આપણે વાત કરતા હોઈએ અથવા તો ભગવાનનું કોળીએ કોળીએ સ્મરણ કરવાનું ભૂલી જવાય તો કોઈ કડી ગાય તો તરત આપણને યાદ આવે કે ભાઈ આપણે ભગવાનના સ્મરણ સાથે પ્રસાદ લેવાનો છે, વાતો કરવાની નથી. એટલે આવી રીતે દરેક ક્રિયાની અંદર જે ભગવાનને વણે છે તો જ એના ઉપર તો જ એને આવી સ્થિતિ એક દિવસ થાય, નહીતર થાય નહીતર ભજનમાં બેઠા હોય પૂજામાં બેઠા હોય તો આપણી મન બીજે હોય. એટલે દરેક ક્રિયામાં ભગવાનને ભેગા રાખવાનો અભ્યાસ કરવો. નહીતર મહારાજ કે જે સંત કે હરિભક્ત થઈને જેટલી ક્ષણ ભગવાનને લગારેક પણ ભૂલી જાય છે તેટલો સમય કુસંગ થયો છે એમ જાણવું અને એ રીતે ભક્તને ઓળખવા અર્થાત એક ક્ષણ પણ ભગવાનને ન ભૂલવા એ જ ભક્તપણું છે. મહારાજ પ્રથમના 44માં વચનામૃતમાં મહારાજે એ જ વાત કરી. બ્રહ્માનંદ સ્વામીને જ્યારે સ્નેહને વિશે વ્યાખ્યા પૂછી ત્યારે મહારાજ કે જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય, અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેમાં તેના સ્નેહમાં ફેર છે, ભગવાનમાં એટલો સ્નેહ પ્રેમ ઓછો છે. અને જેને મહારાજ કે પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય તેને તો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કંઈ ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય એમાં આવીને કોઈ કાકરા નાખે તો કેવું વસમું લાગે. મહારાજ કે કોઈ બળબળતો કપાળમાં ડામ દે તો કેવો વસમો લાગે. એમ ભગવાન વિનાનો બીજો ઘાટ જ્યારે એવો વસમો લાગે ત્યારે એને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ થયો કહેવાય.
એટલે એ તો બહુ ઊંચી સ્થિતિ છે. પણ આપણે ધીરે ધીરે એ માર્ગનો પ્રયત્ન કરીએ કે મહારાજની સ્મૃતિ ક્રિયાઓમાં હાલતા ચાલતા વિશેષ રાખવી છે એવો અભ્યાસ રાખીએ. કાઉન્ટરો આપણે હાથમાં રાખીએ છીએ શા માટે? કે ભૂલી જવાય તો હાથમાં છે તો નજર પડે તો ખ્યાલ આવે કે ભગવાનનું સ્મરણ કરવાનું છે. ભલે સ્ટોર ઉપર હોઈએ તોય એ કામ જોડે જોડે થાય, મોબાઈલ હોય તો સાથેમાં ધીરે ધીરે મહારાજની મંત્રની ધૂન વાગતી હોય, કોઈ પણ રીતે આપણે ભગવાનમાં કેમ વિશેષ જોડાઈ શકાય એવો આપણે અભ્યાસ કરવો ઘટે. આવી સ્થિતિ તો એકદમ પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી આવી પરિસ્થિતિ મહારાજ કે આવી સ્થિતિ થાય. અને જ્યારે આવી રીતે મહારાજે વાત કરીને પછી મહારાજ કે જેને વર્તું હોય તેને ભગવાન વિશે પ્રીતિ છે એમ જાણો, પછી મહારાજ કે તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેવી જણાય આવશે. પંચામૃત એટલે સારામાં સારું ભોજન જમતા એને કોઈ કાકરા નાખે તો કેટલું આપણે એના ઉપર દાજ લાગે, એમાં કોઈક ધૂળ નાખી જાય ખોબો ભરીને આપણી ડીશમાં દાદા તો કેવું લાગે, કેવું દુઃખ થાય, એની જોડે પછી આપણો કેવો વ્યવહાર થાય. એમ ભગવાન વિનાનો બીજો ઘાટ થાય ત્યારે આપણને એટલું વસમું લાગે મહારાજ કે જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ છે એની એવી સ્થિતિ થાય. કપાળમાં કોઈ બળબળતો ડામ દઈ દે વગર વાંકે વગર ઈલાજ કરવાની કોઈ ભાવના વિના તો કેટલું દુઃખ લાગે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય એનું શું સાધન? હવે કરવી તો છે હાલો આપણે, પણ એવી દ્રઢ સ્થિતિ ભગવાનમાં કરવી છે પ્રીતિ તો એનું સાધન શું? તો મહારાજે મહારાજ પ્રથમના 44માં વચનામૃતમાં મહારાજ પોતે એનો જવાબ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. સત્પુરુષનો પ્રસંગ, દ્રઢ પ્રસંગ, મહારાજ કે સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. સંગ એટલે ખાલી ભેગા રહેવું, પણ પ્રસંગ એટલે જીવથી મન કર્મ વચને મોટાનો સંગ કરવો. પ્રસંગ જેનો થાય એનું ક્યારેય છૂટું ના પડે, ગમે એવું મોટા સત્પુરુષની કસણી આવે કે ગમે એટલું ખીજે વઢે તો એમાંથી દૂર ના થવાનું ક્યારેય મન થાય. એની દરેક ક્રિયા ગમે એની રુચિ પ્રમાણેની રુચિ કરવાનો આપણને અભ્યાસ, એની રુચિ પ્રમાણે વર્તવાની આપણને તમન્ના હોય, ખેવ ના હોય. જેમ દૂધની ગેસ ઉપર મૂકે તો દૂધ ઉપર આવે ને પાણી, તો મિત્રતાની વાત કરી, પણ એમાં જો સાકર નાખી હોય પાણીમાં શાક મીઠું નાખો તો એ જ્યારે પાણીને ગેસ પર મૂકો તો પાણી પાણી બળી જાય ને મીઠું એકલું રહે, એટલે એ બેનો સંગ હતો પણ પ્રસંગ નહોતો તો બે છૂટા પડી ગયા. પણ દૂધ અને સુગર એને ભેગા કરીને ગેસ પર મૂકીએ તો ગમે એટલું ગરમ કરો તો દૂધ ઓછું થાય પણ છેલ્લે પેંડા જેવું ઘાટું થઈ જાય, પણ બે સાકર ને દૂધ છૂટા ના પડે. એમ મોટા સત્પુરુષનો પ્રસંગ આપણે ક્યારે કર્યો કહેવાય કે આપણી ગમે એવી કઠણ પરિસ્થિતિ આવે, ગમે એવા ખીજે વઢે એવી ગરમી આવે નીચે, તોય આપણને ક્યારેય ભગવાન કે મોટાથી દૂર થવાનો ઘાટ ના થાય. એમ થાય કે જે કરે છે મારા હિતમાં જ કરે છે, મારું રૂડું જ કરે છે, એની દરેક વાત એની રુચિ એ પ્રમાણેની આપણી રુચિ કરીએ, એને ગમતા પ્રમાણેનું આપણે વર્તન કરીએ, એમાં દ્રઢ હેત કરીએ, અને ભગવાનના મોટા સત્પુરુષમાં જીવને હેત જલ્દી થાય. ભગવાનમાં સીધું હેત કોઈને જલ્દી થતું નથી, કારણ કે ભગવાન એની સાથે બોલતા નથી. મોટા સત્પુરુષ એવા સંતો એ આપણને હેત પ્રીત કરીને આપણને બોલાવે છે, આપણી રુચિ પ્રમાણે આપણને ધીરે ધીરે સેવા સોંપે, આ તેમ કરીને આપણને મોટા સત્પુરુષમાં હેત થાય. અને એમાં હેત થાય એની વાતમાં તો મોટામાં હેત થાય તો આપણને આપો પેલા જગતની પ્રધાન પણ ઓછું થઈ જાય, ગૌણ થઈ જાય. આજે તમે જુઓ કે 18-18 વર્ષના કે સાધુ થવા આવે છે કે આજે અમે સાધુ થવા આવ્યા છું, તો કંઈ ભગવાનમાં હેત થઈ ગયું હતું ને સાધુ થવા આવ્યા એવું તો હતું નહીં, પણ મોટા સત્પુરુષમાં હેત થઈ ગયું તો જે જગત છોડવું, મા બાપ છોડવા, પુત્ર પરિવાર છોડવા એ કેટલું અઘરું છે, પણ તોય મોટામાં હેત હતું તો બધું છૂટી ગયું, મોટામાં હેતને કારણે થયું. હવે અહીંયા આવ્યા પછી પણ એની અનુવૃત્તિમાં જેટલા વર્તી શકીએ, એની રુચિમાં જેટલી રુચિ મેળવીશું એટલું ભગવાનને મોટાનું સુખ વિશેષ આવશે. એટલે મોટામાં કરેલું હેત આપણને જગતમાંથી તોડે છે અને આપણને ભગવાનમાં જોડે છે. એટલે મોટા વાસ્તવિક મોટા જે કંઈ આપણી સાથે પ્રેમથી બોલે છે, હસે છે, બધું આપણને જગતમાંથી ગૌણ કરાવીને ભગવાનમાં જોડવા માટે જ કરે છે, એને કોઈ બીજો સ્વાર્થ નથી. અને આપણને જ્યારે સત્પુરુષમાં હેત થાય છે ત્યારે એ હેત આપણને સીધું ભગવાનમાં થાય છે, ધીરે ધીરે આપણે ભગવાન તરફ આપણને વાળે છે. એટલે આપણે પણ આવું હેત કરવું હશે, ભગવાનમાં જોડાવવું હશે, તો પહેલાં સત્પુરુષમાં એવી રીતે
જોડાવું પડશે મહારાજના વચન એ છે, મહારાજ પોતે કહે છે. મહારાજ જ્યારે આવી વાત કરીને ત્યારે સોમલા ખાચર કે મહારાજ એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી ભગવાનને વિશે, ત્યારે મહારાજ કે પ્રસંગ તો કરો છો પણ અડધો અમારો પ્રસંગ કરો છો ને અડધો જગતનો પ્રસંગ કરો છો. એટલે પછી જગતમાં હોઈએ તો આપણી રુચિ ક્રિયા મહારાજને મોટાને ગમે એવી હોય તો જ આપણે મોટાનો પ્રસંગ કર્યો કહેવાય, પણ આપણે અહીંયા ભેગા હોઈએ ત્યારે એને અમે સારા દેખાય પછી જગતમાં જઈએ ત્યારે એની કોઈ વાતની અસર આપણા ઉપર ના હોય આપણે ગમતું કરીએ તો પ્રસંગ કર્યો કહેવાય નહીં. આગળ મહારાજ વાત કરતા કહે છે, સંત હરિજન કો હોન કુદાસા, એસો નિત નિત કરે અભ્યાસા. સંત હરિજન કો હોન કુદાસા, એસો નિત નિત કરે અભ્યાસા. સંત હરિજન કહાવે જેતા, આપસે અધિક સમજે તેતા. સંત હરિજન કહાવે જેતા, આપસે અધિક સમજે તેતા. મહારાજ કે સંત હરિજન કો હોનકુ દાસા, એસો નિત નિત કરે અભ્યાસ. જેટલા સંતોને હરિભક્તો હોય તે બધાને પોતાના કરતા અધિક માનવા, એવો સંતોના અને હરિભક્તોના દાસ થવાનો અભ્યાસ કાયમ રાખવો. મહારાજ સત્સંગ કર્યા પછી આપણે સત્સંગમાં આવીએ પછી સત્સંગ કરતા કરતા જેમ જેમ મહારાજને મોટાના સમાગમે કરીને મહારાજને મોટાની કૃપાથી કંઈક આપણી અંદર સારા સદગુણો આવે, કંઈક આપણે ભગવાનને મોટાને રાજી કરવા સેવા કરતા હોઈએ, ભજન કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, પણ એ કર્યા પછી કરવાનું શું છે, જેટલા સંતો અને હરિભક્તો હોય તે બધાને પોતાના કરતા અધિક માનવા. મહારાજ કે એવો સંતોના અને હરિભક્તોના દાસ થવાનો અભ્યાસ કાયમ રાખવો. મહારાજ પોતે મને તમને આ ઉપદેશ આપે છે, જેટલા કોઈ સંતો અને હરિભક્તો છે એ બધાને પોતાના કરતાં અધિક માનવા. અને જીવ આપણી મારી ને તમારી બધાની એવી પરિસ્થિતિ જ હોય છે કે આપણે ઘણીવાર એવા સ્થિતિવાળા ભક્તો હોય પણ ઘણું ખરું એવું થાય કે આપણને આપણું પોતાની શ્રેષ્ઠતા વધારે મનાતી હોય, આપણને એમ લાગે કે મારી જેવી સમજણ છે, હું જેવું સમજું છું એવું કોઈને સમજણ નથી, હું જેવું કરું છું એવું કોઈ કરતું નથી, અથવા કહેતા બધા કરતાં આપણને અંતરમાં આપણા જીવને આપણે એવું સમજતા હોય કે મને બધું બરાબર ખબર છે, હું બધું કરું છું એ બરાબર છે, આમાં આમ છે ને પેલામાં આમ છે ને, પાંચ જણને આપણને હલકી એમ એમ કહેતા આમાં આટલી ખોટ છે આપણને ખબર હોય, પણ જીવથી આપણે એવું સમજવું કે આ બધા સંતો ભક્તો મારા કરતાં મહાન છે, હું એના કરતાં બધાથી ન્યૂન છું, આવું આપણા જીવથી જ સમજવું એ બહુ અઘરું હોય છે. અને એ જે થાય ત્યારે એને જે સત્સંગનું સુખ આવે આખું અલૌકિક આવે. અને મહારાજ કેવો નિત્ય અભ્યાસ કરવો, જેટલા સંતો હરિભક્તો હોય તે બધાને પોતાના કરતાં અધિક માનવા, એવો સંતોના અને હરિભક્તોના દાસ થવાનો અભ્યાસ કાયમ રાખવો. અને એ અભ્યાસ આપણે અંદર ઘણીવાર મારે ને તમારે ના હોય તો આપણે એને મહારાજની રુચિ જાણીને કરવો ઘટે. અને એવો જ્યારે અભ્યાસ થાય ત્યારે સત્સંગનું વાસ્તવિક આપણને સુખ આવે, નહીંતર સત્સંગ કર્યા પછી મહારાજ આપણી અંદર કેટલી એવી આવડત ના હોય, એટલા ગુણો ના હોય, એટલી કળા ના હોય, કળા તો ઠીક છે પણ આપણી પાસે એવા મહારાજને મોટાને રાજી કરવાને એટલા ગુણો ના હોય તો આપણને એવું સમજાતું હોય, અને આપણા કરતાં અધિક મહિમા સમજણ દાસત્વાળા સંતો ભોગતો હોય તો આપણે એને આપણાથી જીવથી અધિક ના માની શકતા હોય તો એ આપણી મોટી ખોટ કહેવાય. મહારાજ તો વચનામૃતની અંદર અંત્યના 26માં બહુ મહારાજ સરસ વાત કરે છે જે મને તમને સ્પર્શી જાય એવી મહારાજની વાત છે. મહારાજ કે મહારાજે પહેલાં ન ગમતી વાત કરેલી, મહારાજ કીધું અહંકાર ભક્તિપણાનો તપપણાનો સમજણપણાનો કે એકી વાતનો અહંકાર મહારાજ કે અમને ગમતો નથી. ભક્તિ ગમે એટલી શ્રેષ્ઠ કરતા હોય, સેવા કરતા હોય, સમજણ આપણી હોય તો એનો અહંકાર જો આપણને આવે કે માનામાં મારે સૌથી શ્રેષ્ઠ સમજણ, હું સૌથી સારું ભજન કરું, આપણે 108 પાઠ વચનાવૃતના કરતા હોય કે રોજ 108 માળા એક પગે ઊભા રહીને કરતા હોય,
તો એનો જો આપણે અહંકાર લાવીએ તો ભગવાનને ગમતું નથી. મહારાજ કે હવે અંત્યના 26માં મહારાજ કે હવે જે ગમે તે કહીએ છીએ, જે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં એવો જે હોય તેમને બહુ ગમે. મહારાજને બહુ કોણ ગમે છે? મહારાજ કે જે કેવી આપણી સ્થિતિ કેવી હોય તો આપણે આવું સમજવાનું છે. મહારાજ કે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજતો હોય, ભગવાનનો મહિમા, ભગવાન કે હું પોતે પોતાના મહિમાનો ભગવાન પાર પામી શકતા નથી એવા ભગવાન અપાર છે, પણ માનો કે તોય આપણને એમ હોય કે મેં ભગવાનનો યથાર્થ મહિમા સમજી લીધો છે. ભગવાનને જેવા જાણવા ઘટેવા મેં જાણ્યા છે. ભગવાનને સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અણુ પરમાણુમાં રહ્યા છે, કણ કણમાં રહ્યા છે, જીવ પ્રાણી માત્રમાં અંતરમાં સાક્ષીભાવે બેઠા છે, મારા હૃદયમાંય બેઠા છે, જીવ પ્રાણી માત્રના હૃદયમાં બેઠા છે. આપણે જેવો મહિમા જાણવો ઘટે એવો માણો જાણ્યો. મહારાજ કે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે. આ દેહ હું નહીં, હું તો આત્મા છું, આત્મા એ નહીં બ્રહ્મ છું, કહેતા ભગવાનને મુક્તોને રહેવાનું ધામ છું, મારી અંદર મહારાજને મુક્તો પ્રગટ અખંડ બિરાજમાન છે, આવું જેની સમજણ હોય ને આવી જેની સ્થિતિ હોય અને મહારાજ કે ધર્મમાં દ્રઢ રહ્યો હોય, મહારાજની એક એક આજ્ઞાને પરિપૂર્ણ પાળતો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય. અચળ એટલે ક્યારેય ચઢાઈમાં ના થાય, ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાને પ્રીતિ થાય જ નહીં, ભગવાનમાં જ એક અનન્ય હેતુ હોય અને અચળ ભક્તિ કહેવાય. ભગવાનમાં જ એક પરિપૂર્ણ હેત પ્રીતિ હોય ને ભગવાનની ભક્તિ પાછો કરતો હોય, દ્રઢ અચળ ભક્તિ હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે, આટલી આપણી સ્થિતિ થઈ હોય, ભગવાનનો મહિમા યથાર્થ જાણતા હોઈએ, દેહથી નોખા આત્મારૂપ બ્રહ્મરૂપે વર્તતા હોઈએ, હું બ્રહ્મ છું એવી જ આપણને ત્રણ ગુણથી ત્રણ દેહથી પર વર્તતા હોય, ધર્મમાં દ્રઢ હોઈએ, ભગવાનની અચળ ભક્તિ હોય અને આવી રીતના હોઈએ તોય સત્સંગમાં કોઈ આજનો આવેલો હોય ને કાંઈ ના સમજતો હોય અને એને ભગવાનનો નિશ્ચય તો હોય કે આ મહારાજ છે, ભગવાન સર્વોપરિ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, આટલું જ ખાલી સમજતો હોય અને બીજા કોઈ શાસ્ત્રનું નોલેજ ના હોય, કોઈ બીજું જ્ઞાન ના હોય, પણ આજનો આવેલો હોય તો મહારાજ કે એને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, એને જીવથી પોતા કરતાં મોટો સમજવાનો. આપણે માનો 25 વર્ષથી સત્સંગમાં હોય ને કોઈ કાલનો આવેલો હોય અઠવાડિયાથી ને એને ભગવાનનો નિશ્ચય થયો છે કે આ મહારાજ સર્વોપરિ છે, આ ભગવાન છે અને આવ હમણાં જ આવતો થયો હોય અઠવાડિયાથી સત્સંગમાં, અને આપણે 25 વર્ષથી સત્સંગ કરતા હોય અને આપણને આપણી કદાચ કરતા હોય એટલું નહીં પણ આવી સ્થિતિ થઈ ગયેલી હોય તો એ મહારાજ કે આવું સમજવાનું છે, ભગવાનનો નિશ્ચય હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે. મારી ને તમારી આવી સ્થિતિ ના હોય તો એ આપણને આપણાથી મહાન સંતો ભોગતો હોય તો આપણને એમ લાગે કે મારે જેવી કોઈની સમજણ નથી, મારા જેવું કોઈ નથી, બધાની ખોટ આપણને ખબર હોય પણ બધાનો મહિમા આપણામાં હોય નહીં અને એના કારણે આપણે દાસ થઈ શકતા નથી હું તમે. અને વાસ્તવિકતા એવી છે જેની આવી સ્થિતિ હોય ને એ જ દાસ હોઈ શકે. આપણે બધા કહેવાના દાસ હોઈએ પણ આપણે દાસ કોના હોઈએ? આપણા મનના દાસ હોઈએ. આપણે મનને ગમતું હોય ત્યાં આપણે દાસ થઈએ, આપણને ના ગમતું હોય ત્યાં આપણે સેટ ના થઈએ. એટલે મહારાજે પણ વચનામૃતની અંદર મધ્યના 62માં મહારાજ કે એવા દાસત્વવાળા તો આજ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી છે. મહારાજ એમને દાસત્વની ડિગ્રી આપી. દાસત્વ કંઈ સામાન્ય નાની વાત નથી, બહુ મોટી વાત છે. દાસ થવું એ કોઈ બહુ મોટી સાધના છે અને જે વાસ્તવિકતામાં મોટા છે એ જ દાસ થઈ શકે, જેની આવી સ્થિતિ છે એ જ દાસ ભગવાનને ભક્તોના સંતો ભક્તોના થઈ શકે. જ્યારે દાદા આપણે બધાએ જાણીએ છીએ પ્રસંગ, મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં બિરાજમાન હતા, સંતો ભક્તોની સભા ભરાઈને બેઠેલી હતી, દાદા ખાચર
હજી સભામાં આવ્યા નહીં, એ બધું કામકાજમાં વ્યસ્ત હતા. એટલે મહારાજે પૂછ્યું, દાદા ખાચર ક્યાં છે? કોઈ કીધું, મહારાજ દાદા ખાચર હમણાં કંઈક સેવામાં છે. મહારાજ કે શું સેવામાં છે? મહારાજ એમનો ગોલો હમણાં કંઈક બીમાર થયો છે, એટલે એની કોઈક એનું કામ, એણે જે કા ગોલો એટલે કે કામ કરનારો સેવક માણસ એ બીમાર થયો, એટલે એ જે કામ કરતો એ બધું કામનું પછી દાદા ખાચર ઉપર એનું સંભાળ લેવાની કામકાજની જવાબદારી એના ઉપર આવી ગયું. એટલે થોડુંક એ કાર્ય કામકાજ પતાવતા હતા અને એનો માણસ બીમાર પડેલો. એટલે મહારાજે કીધું કે હવે દાદા ખાચરનો ગોલો બીમાર છે, એનો માણસ, એનો સેવક બીમાર છે, તો એની સેવા કોણ કરશે? ગોલાનો સેવક કોણ છે? કે દાદા ખાચરના ગોલાનો ગોલો કોણ થશે? એની સેવા કોણ કરશે? અમારે એના એની સેવા કરનારા કોઈકની જરૂર છે. હવે બધા સભામાં બેઠેલા પડાવીને થયું કે હવે દાદા ખાચરની કંઈક સેવા કરવી ઘટે તો આપણે કરીએ, પણ ગોલાની સેવા કોણ કરે? એની શું સેવા કરવાની? એમ કોઈ કંઈ આમ બહુ આ તૈયાર થયું નહીં. એટલે એમ કે એનું એનું બહુ આપણને બહુ એને આપણે નાનું ગણીએ અથવા તો ઓછું ગણીએ કે એમાં કંઈ એમાં શું કરવાનું, એમ એમાં શું લેવાનું એમ. એટલે કોઈને સભામાં તૈયાર ના થયું. તેમાં પર્વતભાઈ બે હાથ જોડીને ઊભા થયા. મહારાજ, દાદા ખાચર જેવા તમારા એકાંતિક ભક્ત જે તમારા ઈશારે, તમારા સંકલ્પે, તમારી અનુવૃત્તિમાં વર્તનારા અને તમારા મોઢે જે દાદાનું નામ સુકાય નહીં એવા દાદા ખાચરના ગોલાની સેવા મને ક્યાંથી મળે? એ દાદા ખાચરના ગોલાની સેવા મહારાજ હું કરીશ. હવે જે પર્વતભાઈ ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિમય રહેનારા, એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે, સદા રહેતા મૂર્તિમાંય અચરજકારી છે, જે સદાય ભગવાનની મૂર્તિમાં રહેનારા, એ દાદા ખાચરના ગોલાની સેવા કરવા માટે તત્પર થઈને ઊભા થયા, અહોભાવથી સેવા કરવા તૈયાર થયા. અને એ જ્યારે આવી રીતે એમણે વાત કરી ત્યારે મહારાજ રાજી થયા અને મહારાજે સભામાં બધાની પછી વાત કરી, કહેતા પર્વતભાઈ આટલા મોટા હતા એને દાદા ખાચરના ગોલાની સેવાનો મહિમા હોય, પણ ઘણીવાર બીજા બધાને એમ થાય કે એમાં શું લેવાનું એમ, પણ એને કેટલો મહિમા કે દાદા ખાચરના ગોલાની સેવા મને ક્યાંથી? આવા અહોભાવથી એમણે સેવા કરી. એમ વાસ્તવિકતામાં જે મોટા છે એ જ દાસ થઈ શકે છે. બાકી બીજા બધું દાસત્વ જે કે આપણું દેખાતું હોય એ તો કેવું હોય કે કરવું પડે ને કરીએ છીએ ને એવી રીતે હોય, પણ આપણે જીવથી, મહિમાથી, અહોભાવથી જે દાસત્વ પણ સ્વીકારવું એ બહુ મોટી વાત છે. મહારાજ, ભગવાન પોતે ભગવાન છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, પણ ભગવાને કેવા દાસપણે વર્તતા એ મહારાજનું દાસત્વપણાનું વર્ણન શતાનંદ સ્વામી, આપણે જે શ્રી વાસુદેવ વિમલામૃત ધામવાસમ શ્લોક ઘણીવાર સાંભળ્યો હશે આપણે બધાએ, એ જ આખું સ્તોત્ર છે. એમાં એક શ્લોક આગળ સ્તોત્રમાં એવો આવે છે, સ્નેહાતુર સ્વથ ભયાતુર આમયાવી યદ્વત ક્ષુધાતુર જનસ્ચ વિહાયમાનમ દૈન્યં ભજે યુરિહ સત્સુ તથા ચરંતમ ત્વં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. એ શ્લોકનો એ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનનું એ સ્તોત્ર છે. એ શ્લોકનો અર્થ એવો થાય અને સતાનંદ સ્વામીએ જે મહારાજને દર્શન કરેલા, અનુભવેલા અને જોયેલા એ જ વર્ણન કરતા એ શ્લોકમાં એના મહારાજના ગુણો લખ્યા છે. તો મહારાજની અંદર કેવા ગુણો હતા? તો સ્વામી લખે છે, સ્નેહાતુરસ ત્વથ ભયાતુર આમયાવી. હવે એનું ગુજરાતી ભાષાંતર, સ્નેહાતુર એટલે જેને બહુ હેત જેને હોય, સ્નેહાતુર, ભયાતુર, સ્નેહાતુરસ ત્વથ ભયાતુર આમયાવી એટલે રોગાતુર, આમયાવી એટલે રોગાતુર, ક્ષુધાતુર એટલે જેને ખૂબ ભૂખ લાગી છે, એવી જે વ્યક્તિ જે રીતે દીન આધીન થઈને ફરે તેમ શ્રીજી મહારાજ સંતો સમક્ષ વર્તતા. એવા જે શ્રીજી મહારાજ ભક્તિ ધર્મના પુત્ર એવા ભગવાનના શરણમાં હું વારંવાર વંદન કરું છું, આવું સતાનંદ સ્વામી આ શ્લોકમાં ગાન કરે. ભગવાનના ગુણો કેવા, તો ભગવાન કેવા સંતોની આગળ દાસ ભાવે વર્તતા, તો સ્વામી એનું વર્ણન કરતા કહે છે, કોઈ સ્નેહાતુર વ્યક્તિ હોય જેને કોઈમાં બહુ હેત થઈ ગયો હોય, બહુ પ્રેમ થઈ ગયો હોય, તો એની આગળ એક કેવો આમ આધીન થઈને વર્તે, કેવો આમ ગરજુ થઈને વર્તે. એક બાપને છોકરામાં હેત બહુ થાય તો છોકરાની આગળ બાળક, એ પણ બાળક જેવો થઈ જાય, એને પોતાના ખભા ઉપર લઈને
બેસે, એની આગળ એના માટે ઘોડો થવું ઘડે તો ઘોડો થઈ જાય, એની ઉપર પાછળ ઉપર છોકરાને બેસાડે. એક જગતના સ્ત્રી પુરુષને એ થઈ જાય તો એકબીજા માટે કેટલું કરે છે બધું. એવી રીતે ભયાતુર, કોઈને બહુ મોટો ભય આવી ગયો હોય, આ મૃત્યુનો ભય દેખાતો હોય અને કંઈક એમાંથી કોઈ છોડાવે એવો કોઈ વ્યક્તિ મળી જાય તો એને આમ કોઈ આમ કૂવામાં આપણે એમ લટકી રહ્યા હોય ને પડે, એમ હાથ છૂટે એવું હોય ને પડે તો મૃત્યુ થાય એવું હોય ને કોઈ ઉપર ઊભો હોય તો આપણે એને કેવી આમ કરગરીને કહીએ કે ભાઈ મને બચાવી લો બચાવી લો, કંઈક દોરડું નાખો મને આમાંથી ઉગારી લો, એની આપણે આમ કેટલી ગરજ કરીએ ને, એના પ્રત્યે કેટલો આમ દાસપણું થઈ જાય, ગરીબપણું થઈ જાય, એની કેટલો ખપ જાગે આપણને. પછી આગળ કહે છે રોગાતુર. આ સ્વામીએ સતાનંદ સ્વામીએ વિશેષણો આપ્યા છે અને પછી મહારાજની વાત કરી છે. કોઈ રોગાતુર છે, કોઈ છેલ્લી અવસ્થામાં એકદમ માનો કે યુવા અવસ્થા હોય 40-50 વર્ષની ઉંમરને એનો આમ કંઈક એવો દીર્ઘ એવો કંઈક રોગ આવી ગયો, પછી ડૉક્ટરની પાછળ જાય અને ડૉક્ટર કે કંઈક થઈ જાય ખરું પણ આટલું આમાં આમાં આ કરવું પડશે, તમે જેમ કહેશો ને જે કહેશો એ કરીશું પણ મને આમાંથી ઉગારી લો ડૉક્ટર સાહેબ, બસ તમે મને બચાવી લેજો, એમ આપણે એને કેટલી કરગરીને પ્રાર્થના કરીએ અને એની આપણે કેટલી ગરજ કરીએ કે મને આમાંથી ગમે એમ કરીને તમે છોડાવી દો, મને આમાંથી બચાવી લો, જે કંઈ સર્જરી કરવી ઘટે કે જે કંઈ તમે કહેશો એ પ્રમાણે હું બધું ફોલો કરીશ પણ મને આમાંથી બચાવી લો. પછી કીધું ક્ષુધાતુર, કોઈ ગરીબ કોઈ ભૂખ્યો છે, ગરીબ છે, ભૂખ્યો છે, એકદમ ભૂખ લાગી છે, 2-4 દિવસનો ભૂખ્યો હોય ને એને કંઈક ભિક્ષા માગતો હોય તો એમ કેવો ગરીબડો થઈને માગે ને, પેલો કે ના અહીંયા નહીં મળે ચાલો આગળ, ના પણ કંઈક તો આપી દો, એક રોટલી બે રોટલી જે આપો તે કંઈક, મને હાવ બહુ ભૂખ લાગી છે, આપણે કેટલા એની આગળ ગરીબડા દાસ થઈ જઈએ. તો સતાનંદ સ્વામી મહારાજની ઉપમા આપતા કહે છે કે આવી રીતે જેમ સ્નેહાતુર, ભયાતુર, રોગાતુર અને ક્ષુધાતુર વ્યક્તિ જે રીતે દીન આધીન થઈને ફરે એની પાછળ ફરે, એમ શ્રીજી મહારાજ સંતો સમક્ષ વર્તતા. આવું સતાનંદ સ્વામીએ પોતે તો મહારાજની ભેગા રહ્યા છે, મહારાજને અનુભવ્યા છે, જોયા છે, તો એ સંતોની આગળ મહારાજ પણ આવી રીતે ગરીબ થઈને ખપ રાખીને ગરજ રાખીને ભગવાન વર્તતા. ભગવાનને તો આપણે, ભગવાન તો ભગવાન છે પણ એ પોતાના જીવન દ્વારા મને તમને ઉપદેશ આપે છે કે ભગવાનને, ભગવાનના મોટા સત્પુરુષો સંતોની આગળ આપણે કેવી રીતે વર્તવું જોઈએ, આપણે ભગવાનના ભક્તોની આગળ આપણે કેવી રીતે દાસપણે વર્તવું જોઈએ. મહારાજ પોતાના જીવનથી, મહારાજે અનેકાનેકવાર સંતોને દંડવત કર્યા છે, અનેકવાર સંતોની આરતીઓ કરી છે, સંતોના ચરણ ધોયા છે અને સંતોના ચરણ ધોઈને ચરણામૃત ભગવાને પીધું છે, શાસ્ત્રોમાં એની કથાઓ છે. ભગવાન જો આટલું કરી શકતો હોય, ભગવાન કરે એટલું એનાથી એટલું તો આપણે કોઈક બીજો કરતો હોય તો આપણાથી જોવાય નહીં. આજની સ્થિતિ એવી છે, કોઈ બીજો કરતો હોય કોઈક મહિમાથી, પ્રેમથી, ભક્તિથી, જો બીજો કરતો હોય તો આજનો સમાજ એને જોઈ પણ શકતો નથી, કહેવાતા સત્સંગી નથી જોઈ શકતા, તો બીજાની શું વાત. જે ભગવાને કર્યું એ આજનો કોઈક ભગત કરતો હોય તો આપણે નથી જોઈ શકતા, તો આપણે કરવાની વાત તો દૂરની છે. પણ ભગવાનને કેટલો મહિમા હતો, ભગવાન કેટલો ખપ રાખતા હતા, ભગવાનને કેટલી ગરજ હતી, એ ભગવાન પોતાના જીવનથી મને તમને જણાવે છે. હરિચરામૃત સાગરમાં અત્યારે આપણો 10મું પૂર ચાલે છે પણ 8મ પૂરના 14મા તરંગમાં એક સરસ કથા આવી હતી અને મહારાજ બોલેલા, મહારાજ સદગુરુ મુક્તાનંદ સ્વામી માટે મહારાજ બોલેલા. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને અમે સર્વોપરી સંત માનીએ છીએ, તેઓનો મહાત્માનો ગુણ દિવસે ને દિવસે ચડતો જ જાય છે, સત્સંગમાં હરિભક્તો સંતોને પરમ મિત્ર માને છે, પોતાના પર ખાર રાખે તેનું પણ હિત ઈચ્છે છે, રામાનંદ સ્વામીએ જે અંગ બાંધ્યું છે તેને નવો ને નવો રંગ આપે છે, અમારા નિયમ અમારું સ્વરૂપ જાણીને રાખ્યા છે, છતાં આજે જ સત્સંગમાં આવ્યા હોય તેમ કોઈ જાતની મોટાઈ મનમાં નથી. જે મુક્તાનંદ સ્વામી મહારાજ આવ્યા ત્યારે મહારાજની કરતા 21 વર્ષ ઉંમરે મોટા હતા, મહારાજ સત્સંગમાં આવ્યા ત્યારે મહારાજની 18 વર્ષની ઉંમર હતી, એ વખતે મુક્તાનંદ સ્વામી એના કરતા, સ્વામી મહારાજ કરતા 22-23 વર્ષની ઉંમર મોટી હતી અને મહારાજ પણ જેને ગુરુ માનતા, બરાબર. એ મુક્તાનંદ સ્વામી કેવી રીતે વર્તતા તો મહારાજ પોતે બોલે છે, મહારાજ મુક્તાનંદ સ્વામીના વર્ણન કરતા મહારાજ કહે છે કે સ્વામીને અમે સર્વોપરી સંત માનીએ છીએ. કેમ માનીએ છીએ? સર્વોપરી, બધા સંતોમાં શ્રેષ્ઠ સંત માનીએ, એનો મહાત્માનો ગુણ દિવસે ને દિવસે મહારાજ કે ચડતો ને ચડતો છે.
બાકી જગત આપણું કેવું, આપણે બધા સત્સંગ કરીએ કેવું થાય, સત્સંગ કરતાં કરતાં જેમ જેમ દિવસ વધે ને એમ આપણો મહિમા ઘટતો જાય. ઘણીવાર આપણે જ્યારે આવ્યા હોય ત્યારે જે સંતો ભક્તોમાં આપણને દિવ્યતા હોય, અહોભાવ હોય, સત્સંગનો કેફ હોય, એ સત્સંગ કરતાં કરતાં ઓછું થતું જાય. બધું પછી આપણે એમ પેલું સમજીએ કે છે, થાય છે, બરાબર છે. જ્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે કે એમનો મહાત્માનો ગુણ દિવસે ને દિવસે ચડતો જ જાય છે, દિવસે ને દિવસે ભગવાન સંતો ભક્તોનો મહિમા એના હૃદયમાં અહોહોપણું રહે છે, વધતો ને વધતો રંગ છે. વચનાવૃતમાં પણ મહારાજે કીધું કાર્યાણીના ત્રીજા મુક્તાનંદ સ્વામીને જે દિવસથી મેં જોયા તે દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે. મહારાજ સંતો હરિભક્તોને પોતાના પરમ મિત્ર માને છે, કહેતા એનું હિત, એનું દુઃખ, એનું સુખ એમાં સહભાગી થાય છે. એને પણ એના દુઃખે કરીને દુઃખી થાય છે, એના સુખે કરીને સુખી થાય છે, એને પણ આગળ લઈ જવામાં મદદ કરે છે. કોઈ પોતા ઉપર ગમે એટલો દ્વેષ રાખે તો એનું હિત ઈચ્છે છે. અને રામાનંદ સ્વામીએ જેવું એમનું અંગ બાંધ્યું તેને નવો ને નવો રંગ આપે છે. રામાનંદ સ્વામી કીધેલું કે આમ વર્તવું ને આમ કરવું તેને નવો નવો રંગ આપે છે. એમાં વર્તવાની સતત તેવું ના કહેતા, પોતાના સદગુરુએ જેવું અંગ બંધાયું છે, એણે જેવી રુચિ દાખવી છે, એણે કીધું કે આવું કરવાનું છે, તો એવું અંગ કરવા માટે સતત પ્રયત્નશીલ, એ માર્ગે સતત સાવધાન. અને મહારાજ કે અમારા નિયમ અમારું સ્વરૂપ જાણીને રાખ્યા છે. આવા મોટા સંત છે તો અમારા એક એક નિયમને, અમારી એક એક આજ્ઞાને અમારું સ્વરૂપ માનીને એના એ પ્રમાણે જ વર્તે છે. નહીંતર એમ કે આમાં શું, આટલીમાં તો આમાં તો ચાલે એમ. ઘણીવાર શિક્ષાપત્રી એમ કીધું કે આવું કરવું ને આમ ન કરવું, બેઠા બેઠા દાંતરણ કરવું તો એમાં શું થઈ જવાનું, એમ આપણે એને ઓછું સમજીએ. પણ મહારાજના નિયમ, અમારા નિયમ અમારું સ્વરૂપ જાણીને રાખ્યા છે. ભગવાનના નિયમ એ ભગવાનનું જ સ્વરૂપ છે, ભગવાનની જ આજ્ઞા છે, એમ જાણીને પાળે છે. અને આટલું કરવા છતાંય સત્સંગમાં જાણે આજે આવ્યા હોય, આજે જ આવ્યા હોય એમ કોઈ જાતની મોટાઈ મનમાં નથી. જ્યારે સત્સંગમાં આવ્યા હોય પહેલો દિવસ હોય ત્યારે આપણને કેવો અહોભાવ હોય, કેવો મહિમા હોય, કોઈ મોટાઈ ના હોય, કોઈ માન ના હોય, જ્યાં જેમ મળે ને જેની સેવા મળે તો અહોભાવથી કરતા હોઈએ. એમ મુક્તાનંદ સ્વામી આપણા આદિગુરુ એ પણ આપણને પોતાના જીવન દ્વારા આપણને ઉપદેશ આપે છે. એ આટલા મોટા સદગુરુ હતા, આટલા મોટા સંત હતા, ભગવાન જેને ગુરુ માનતા, તોય આટલા વર્ષો ગયા પછી તેમ માને કે હજી જાણે આજે જ આવ્યા હોય એવા વર્તતા. મહારાજ પોતે ભગવાન છે તોય ભગવાનના સંતો આગળ કેવી રીતે વર્તતા, તો જેમ સ્નેહાતુર, ભયાતુર, રોગાતુર કે ક્ષુધાતુર વ્યક્તિ દિન આધીન થઈને એની આગળ ફરે છે, એમ ભગવાન સંતોને આગળ ફરતા. તો ભગવાનને આવા મોટા સત્પુરુષ, આજે આપણે મોટા સત્પુરુષોનું દાસત્વ પણ જોઈએ તો આપણે એને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવું પડે. ખાલી ગાદી પર બેઠા છે એનું દાસત્વ અમે આપણને ના ખ્યાલ આવે, પણ એનું દાસત્વ પણ ભેગા રહીએ અને સૂક્ષ્મતાથી જોઈએ તો ખ્યાલ આવે કે મોટા સત્પુરુષો ઘણીવાર આપણા, આપણે એમના દાસ છીએ કે એ આપણા દાસ છે, આપણને ખ્યાલ ના આવે. એ આપણા બધાની સેવા કરવા માટે આટલું બધું કરે છે, જ્યારે આપણે તો એકને એમની રૂચિમાં રહેવાનું, અને તો બધાને ભગવાનને માર્ગે આગળ ચલાવવા, એના માટે એને કેટલું કરવું ઘટતું હોય તો એ કરતા હોય. એટલે ભગવાનને મોટા વાસ્તવિકમાં આપણા દાસ થઈને વર્તા હોય. આપણે જો ધ્યાન ના રાખીએ તો ઘણી આપણને એવું કે હું દાસ છું, હું બધાની સેવા કરું છું, પણ ભગવાનને મોટા વાસ્તવિકતામાં જે જેટલા મોટા છે એટલા દાસ થઈ શકે છે, સમજણે કરીને, સ્થિતિ કરીને. માટે મહારાજ કે હંમેશા સંતોના અને હરિભક્તોના ગરજુ થઈને રહેવું, તેમની સાથે ક્યારેય બખેડો કે ટંટો કરવો નહીં. સંતો અને હરિભક્તોની સાથે જે જેટલો વિરોધ રાખે છે તેટલો તેના સત્સંગમાં ફેર છે. એટલે હરિભક્તોના અને સંતોના મહારાજ કે હંમેશા ગરજુ થઈને રહ્યું, એની પાસે એને ક્યારેય ગરજ ન કરાવી કે કરી લો ત્યારે જોઈ લઉં છો કેમ કામ થાય છે. આપણને થોડુંક આપડું કંઈક હોય તો આપણે તરત આવું વિચારી શકીએ, આવું બોલી શકીએ, પણ ક્યારેય આપણા મનમાં એવો ઘાટ પણ ન ઘડવો. આપણને એમ જ થવું જોઈએ કે હું કોઈના ઉપર ઉપકાર નથી કરતો, મારા હિત માટે, મારા કલ્યાણ માટે હું આ બધું કરું છું. જે કંઈ કરું છું, જે કંઈ સેવા મળે છે, મારા અહો ભાગ્ય છે કે મને ભગવાનને મોટા સંતો ભક્તોની આ સેવા મળી છે, એમ માનીને આપણે અહોભાવથી ને દાસભાવથી કરીએ તો આપણે સત્સંગમાં દિવસે ને દિવસે વધતા રહીએ, ભગવાનને મોટાના રાજીપાના પાત્ર થતા જઈએ. પણ જ્યારે એમ આવે કે હું કંઈક છું, મારાથી આ થાય છે, હું આ હોય તો ના થાય, હું ના હોય તો આ કોણ કરે, જો એવું થયું તો તે દિવસથી આપણું આગળ જવાનો સ્થાન, રસ્તો પૂરો થયો અને પાછળ જવાનું ચાલુ થઈ ગયું. એટલે એનું ખાસ મારે ને તમારે સાવધાનીપૂર્વક, ઠીક મુક્તાનંદ સ્વામી આટલા સમય પછી છેલ્લે કેટલા
વર્ષો સત્સંગમાં રહ્યા પછી પણ એવું સમજે છે કે જાણે આજે સત્સંગમાં આવ્યા હોય એવી રીતે કોઈ જાતની મોટાઈ મનમાં નથી, તો મારે ને તમારે તો રાખવી જ ના ઘટે. મહારાજ કે જે ભગવાનના સંતો ભક્તોની સાથે બખેડો કે ટંટો મહારાજ કે ક્યારેય કરવો નહીં. કોઈક નાની નાની વાતમાં આપણું ધાર્યું થયું ના થયું તો એમાં આપણને તરત અકળાઈ જઈએ કે આમ, તો એ આપણી એટલી હજી સત્સંગ કરવામાં મારીને તમારી કાચપ છે, ખામી છે. સંતો અને હરિભક્તોની સાથે જે જેટલો વિરોધ રાખે છે તેટલો તેના સત્સંગમાં ફેર છે. એની સાથે ક્યારેય વિરોધ નહીં. આપણને ગમે છે, આપણને ફાવે છે તો એની સાથે એની મળીને રૂચિ પ્રમાણે આપણે સેવા ભજન ભક્તિ કરીએ. પણ કોઈનો ભગવાનના ભક્તો સંતોનો સ્વભાવ આપણને અનુકૂળ નથી તો આપણે એને વંદન કરીને દૂર રહીએ. પણ પછી એની સાથે વિરોધ કરીએ તો એ આપણી રીત નથી ભગવાનના ભક્તની. જીવમાં જેટલો સત્સંગ હોય તે વર્તનમાં તરત જ દેખાઈ આવે છે. આપણને કેટલો સત્સંગ પચ્યો છે, આપણે કેટલો સત્સંગ કર્યો, આપણા વર્તન ઉપરથી ભગવાનને મોટા જોતા હોય એને ખ્યાલ આવી જાય. અને આપણા વર્તનથી સંતો ભક્તોને પણ ખબર પડતી હોય. સત્સંગ તો મહાન સૂર્યના જેવો છે, તે જેવો હોય તેવો વર્તનમાં દેખાય છે. આપણી કેટલી સમજણ છે, આપણને કેવો મહિમા છે, કેવો દિવ્ય ભાવ છે, કેવો અહોભાવ છે, એ આપણા વર્તનથી આપણી ક્રિયાથી આપોઆપ પ્રદર્શિત થઈ જતો હોય છે. કોઈને કેવું પડતું નથી. હૃદયમાં જે ફરક હોય તે ઉપરથી દેખાય નહીં, પણ સૂર્ય જેવા સત્સંગના પ્રતાપે વર્તનમાં દેખાઈ આવે છે. આ સત્સંગ મહારાજ કે સૂર્ય જેવો છે. સૂર્ય ઉગે તો જે જેવું હોય એવું ખબર પડી જ જાય. એમાં સત્સંગ એવો દિવ્ય છે, આ સત્સંગ એવો અલૌકિક છે કે જેનું જેવું વર્તન હોય એવું બધાને આપોઆપ અંદરથી ખ્યાલ આવી જ જાય. એટલે આપણે એમ જાણીએ કે હું આમ ઉપરથી સરસ રહીશ ને આમ કોઈને ખ્યાલ નહીં આવે, પણ એ ભગવાનને મોટા અને સત્સંગમાં ભક્તોને બધાને ખ્યાલ આવી જ જતો હોય. એટલે વાસ્તવિકતાથી જીવથી જેટલો સત્સંગ કરીએ એટલું આપણને સુખ આવે, પણ ઉપરથી દેખાડવા માટે કરીએ તો એમાં આપણને સુખ ના આવે ને આપણને સત્સંગ કર્યાનું ફળ પણ મળે નહીં. આવી રીતે મહારાજે આ બધી વાત ક્યાં કરી? કાળુભાર નદીએ નાતા નાતા પેલા ભગતો આવ્યા ત્યાં આ બધી આટલી દિવ્યતાની વાતો મહારાજે તો સ્નાન ક્રીડાની અંદર હારે હારે કરી દીધી. અહીંયા નવમા તરંગની 25 કડી પૂર્ણ થઈ છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજ.